એની સાથે જ હવે વાત કરીએ ઓપ્શન્સ એક્સચેન્જની. રોજ સવારે 10:10 માર્કેટ લાઈવમાં એક્સપર્ટ આપણી સાથે જોડાશે અને ઇન્ટરડે ઓપ્શન સ્ટ્રેટેજી આપશે. તો આ સપ્તાહે આપણી સાથે ઓપ્શન્સ એક્સચેન્જની અંદર જોડાઈ રહ્યા છે જૈનમ શેર કન્સલ્ટન્ટના કિરણ જાની. કિરણ, સ્વાગત છે શો ઉપર, ગુડ મોર્નિંગ. અને નવરાત્રિનો પહેલો દિવસ છે, તો ક્યાં અત્યારે સજેશન આપી રહ્યા છો કે આપણા દર્શકોને ફાયદો થાય? વેરી ગુડ મોર્નિંગ એવરીવન, અને નવરાત્રિની બધા દર્શકોને અને તમને પણ શુભેચ્છા. જો આપણે આજે ઓપ્શન એક્સચેન્જની વાત કરીએ, તો ઓપ્શન ટ્રેડની વાત કરીએ, તો જે રીતે આપણને બધાને ખબર છે કે કાલે આરબીઆઈની પોલિસી છે અને આજે વીકલી એક્સપાયરી છે, અને લાસ્ટ 2-3 દિવસમાં આપણે જે રીતના વોલેટિલિટી ઇન્ડેક્સ પરસ્પેક્ટિવ જોઈ છે, તો ચાન્સીસ છે કે આજનો દિવસ જે રહેશે થોડો સાઇડવેઝ રહેશે, યા તો આજે વોલેટિલિટી થોડી નીચે આવે અને ઇન્ડેક્સ જે છે એક નાની રેન્જમાં ટ્રેડ કરે એવું અમને લાગે છે. સો આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, સો બેંક નિફ્ટીમાં જેમ કીધું કે કાલે એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે, આરબીઆઈનો પોલિસીનો દિવસ છે અને આજની વીકલી એક્સપાયરી છે. તો વીકલી એક્સપાયરીના ઓપ્શન રેટ આપણે જોઈએ તો 37,800 સ્ટ્રાઇક ઉપર કોલ સાઈડ ઉપર 1,14,000 નું ઓપન ઇન્ટરેસ્ટ આપણને જોવા મળે છે, જયારે પુટ સાઈડ ઉપર 85,000 લોટ નું ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે. તો કસે ને કસે આપણે જોઈએ તો કોલ રાઇટર્સ થોડા હેવી છે. બીજી તરફ 37,800 ના જે પુટ રાઇટર્સ છે એમાં 72,000 લોટ નું ઓપન ઇન્ટરેસ્ટ આજે સવારથી જ એડ થયું છે, એટલે કે ફ્રેશ શોર્ટ વાળા છે. અને અત્યારે તમે સ્પોટ નિફ્ટી જો, સ્પોટ બેંક નિફ્ટી જોશો તો એ 37,800 ની નીચે સસ્ટેન છે. તો ચાન્સીસ છે કસે ને કસે અહીંયાથી આપણે થોડું એવું પ્રોફિટ બુકિંગ વીકલી એક્સપાયરીના પર્સપેક્ટિવથી જોઈએ, જેને કારણે અમને લાગે છે કે અહીંયા નોન ડાયરેક્શનલ સ્ટ્રેટેજી યા તો આયર્નર કોન્ડોર કરવી થોડું બેટર રહેશે, જેના માટે અમે બેંક નિફ્ટીમાં 37,500 પુટ સેલ કરવાની સલાહ છે, એની સામે 37,800 કોલ સેલ કરવાની સલાહ છે. તો આજે તમારું સ્ટ્રેંગલ થાય છે એને કવર કરવા માટે તમે નીચેમાં 37,400 પુટ બાય કરો અને ઉપરમાં 37,900 કોલ બાય કરો. તો આ આયર્નર કોન્ડોર જે સ્ટ્રેટેજી કરશું એમાં મેક્સિમમ પ્રોફિટ જે છે એ 1400 રૂપિયા જેવો થઈ શકે છે. જે પ્રોફિટ રેન્જ રહેશે એ 37,440 થી 37,850 ની રહેશે, અને મેક્સિમમ રિસ્ક જે છે આ સ્ટ્રેટેજીમાં એમાં 1100 રૂપિયાનું રહેશે. અને આજની ઇન્ટ્રાડે માટેની છે, આજની વીકલી એક્સપાયરીમાં આ ટ્રેડ કરવાનો છે. ઓકે, બિલકુલ, આજની એક્સપાયરી માટેનો ઇન્ટરડે ઓપ્શન્સની સ્ટ્રેટેજી છે, નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એ સિવાય બાકીના કાઉન્ટર્સની ઉપર નજર કરીએ પહેલાં, કેમ કે પીએસયુ બેન્ક્સની અંદર એક સારો ફ્લેવર દેખાઈ રહ્યો છે. હું 2 અઠવાડિયા ઓનવર્ડ જેટલા બી ગેસ્ટ સાથે ચર્ચા કરી રહી હતી ત્યાંથી એક વધારે ઇન્કલિનેશન ટુવર્ડ્સ પીએસયુ બેન્ક્સ ટર્ન થઈ રહ્યો હતો. તમારો વ્યૂ શું છે પીએસયુ બેન્ક્સ માટે, તમને ઇનકેસ કોઈ બેટર દેખાતી હોય? કેમ કે આજે તો મૂડીઝ તરફથી પણ એક રિવિઝન આવતા જોયું છે આપણે, અને જે પ્રમાણે લિફ્ટ થઈ રહ્યા છે કાઉન્ટર્સ, કસે જગ્યા બાકી દેખાતી હોય પીએસયુ બેન્કિંગ નેમ્સની અંદર, કોઈ તમારો ફેવરેટ સિલેક્શન હોય? સો પીએસયુ બેંક ઇન્ડેક્સની પહેલાં તો આપણે વાત કરીએ તો ડેલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો એક રેઝિસ્ટન્સ લેવલની આજુબાજુ છે, 2500 થી લઈને 2550 એક રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી પીએસયુ ઇન્ડેક્સ એના ઉપર નથી નીકળતા ત્યાં સુધી ચાન્સીસ છે કે આપણે સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોઈએ. તો સ્ટોક સ્પેસિફિકમાં અમારો ઓલ ટાઈમ ફેવરેટ એસબીઆઈ તો છે, જે ઓલરેડી માર્કેટમાં આઉટ પરફોર્મ કરે છે. બીજો એક પીએસયુ બેંક જે અમને ગમે છે રિસન્ટલી એ છે કેનરા બેંક, પણ એ બેનમાં છે એટલે અગર જો કોઈ ટ્રેડ કરવા માંગે છે તો એમને ઇક્વિટી તરફ ટ્રેડ કરવો પડશે, બીકોઝ ઓફ બેન છે ડેરિવેટિવ સાઈડ ઉપર. કેનરા બેંકની આપણે વાત કરીએ તો 175 ની ઉપર એને સારું એવું બ્રેકઆઉટની ઉપર સસ્ટેન થાય છે. આપણે જોયું કે મલ્ટિપલ ટાઈમ 175 ની ઉપર સ્ટોક સસ્ટેન નતો કરતો, પણ હવે 175 ની ઉપર સસ્ટેન થઈ ગયો છે. આવનારા દિવસમાં કોઈપણ પ્રકારનો ઘટાડો આપણને કેનરા બેંકની અંદર જોવા મળે છે 172-175 વચ્ચે, તો ત્યાં મારા હિસાબથી પોઝિશનલ ટ્રેડરો યા તો સ્વિંગ ટ્રેડરો હોય છે એમણે એક્યુમ્યુલેટ કરવો જોઈએ. અને જો બેંકની અંદરથી આ કેનરા બેંક આ નીકળે છે તો તમે 175 ના કોલ ઓપ્શન છે તો 180 ના કોલ ઓપ્શન્સમાં પણ પોઝિશન મેન્ટેન બનાવી શકો છો. આ મંથલી એક્સપાયરીમાં મતલબ કે ઓક્ટોબર એક્સપાયરી સુધીમાં અમને લાગે છે એક વખત કેનરા બેંક અહીંયાથી 195-200 ના લેવલ આપણને બતાવે તો કેનરા બેંક વુડ બી ધ પ્રિફર્ડ ચોઇસ ઇન પીએસયુ બેંકમાં.